Welcome friends, we have discussed in last session that AS means the set of all 1-1 and onto mappings of S to itself forms a non-abelian group under the operation of composition of mappings. અને જ્યારે S ની અંદર ફાઇનાઇટલી મેની મેમ્બર્સ ધારો કે n હોય 1 to up to n, તો તે AS જે ગ્રુપ છે તેને SN થી ઇન્ડિકેટ કરવામાં આવે છે. એટલે આ SN ને આપણે સિમેટ્રિક ગ્રુપ ઓફ ડિગ્રી n કહી ચૂક્યા છે. જે ગ્રુપ આપણે જે આ AS આપણે કમ્પોઝિશન ઓફ મેપિંગ્સ હેઠળ છે તેને આપણે SN ને એ ઓપરેશન ઓફ પ્રોડક્ટ ઓફ પરમ્યુટેશન્સ હેઠળ ગ્રુપ છે એવી રીતે આપણે એ ડિસ્કસ કરેલું છે. એટલે અહીંયા જો S ની અંદર 3 મેમ્બર્સ હોય તો તે S ને S તરીકે આપણે ઇન્ડિકેટ કરીશું. એટલે S ની અંદર 3 મેમ્બર્સ હોય તો S થી S પરના 1-1 અને ઓન ટુ મેપિંગ્સ કેટલા પોસિબલ થાય? તો 6 પોસિબલ થાય. અને એ 6 જે 1-1 ઓન ટુ મેપિંગ્સ છે તેને આપણે પરમ્યુટેશન્સ તરીકે ઓળખીએ છીએ. તો કેટલા પોસિબલ પરમ્યુટેશન્સ થાય? તો 6. કયા? તો પહેલું પરમ્યુટેશન અહીંયા લખ્યું છે, બીજું આ છે, ત્રીજું આ, ચોથું, પાંચમું અને છઠ્ઠું. હવે આ જે 6 છે પરમ્યુટેશન્સ છે, આપણે અગાઉ સાયક્લિક પરમ્યુટેશનની ડેફિનેશન જોઈ છે. તો આ જે તમામ પરમ્યુટેશન્સ છે એને શોર્ટ ફોર્મમાં આપણે સાયક્લિક પરમ્યુટેશન્સ તરીકે લખી શકીએ. તો કઈ રીતે લખાય? તો આ જે આઇડેન્ટિટી પરમ્યુટેશન છે તેને આપણે સાયક્લિક પરમ્યુટેશન તરીકે જો એક્સપ્રેસ કરવું હોય તો તેને આપણે રાઉન્ડ બ્રેકેટમાં 1 અથવા રાઉન્ડ બ્રેકેટમાં 2 અથવા રાઉન્ડ બ્રેકેટમાં 3 તરીકે એને એક્સપ્રેસ કરવામાં આવે છે. આપણે સાયક્લિક પરમ્યુટેશનમાં શું જોઈ ગયા છે કે જે મેમ્બર્સ, જે સેટ એસના મેમ્બર્સ જે એબસન્ટ હોય, અહીંયા 2-3 નથી, અહીંયા 1-3 નથી, આની અંદર આપણે જે રાઉન્ડ બ્રેકેટમાં ફક્ત 3 લખીએ તો એમાં 1-2 નથી. મતલબ શું? જે સાયક્લિક પરમ્યુટેશનમાં જે મેમ્બર્સ ન હોય, એબસન્ટ હોય, તે પોતે પોતાને રિલેટેડ હોય. ને ફક્ત આપણે અહીંયા 3 લખીએ એનો મતલબ, રાઉન્ડ બ્રેકેટમાં 3 લખીએ મતલબ શું? 3 રિલેટેડ ટુ ઇટ સેલ્ફ. 3 પોતે પોતાને રિલેટેડ છે. તે રીતે અહીંયા 2 રિલેટેડ ટુ 2, અહીંયા 1 રિલેટેડ ટુ 1 ઇટ સેલ્ફ. ને બાકીના જે મેમ્બર્સ નથી દેખાતા તે પોતે પોતાને રિલેટેડ હોય. એટલે આપણે આઇડેન્ટિટી પરમ્યુટેશન જે છે, આ આઇડેન્ટિટી પરમ્યુટેશન છે એને આપણે મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ બ્રેકેટમાં 1 તરીકે લખવામાં આવે છે. હમણાં કહી ચૂક્યો કે એને રાઉન્ડ બ્રેકેટમાં 2 પણ લખાય, રાઉન્ડ બ્રેકેટમાં 3 પણ તરીકે એક્સપ્રેસ કરી શકીએ. પછી આપણું આ જે બીજું પરમ્યુટેશન છે, એટલે કે બીજું S થી S પરનું 1-1 ઓન ટુ મેપિંગ છે, તો આ રીતે લખતા વાર લાગે એટલે એને સાયક્લિક પરમ્યુટેશન તરીકે 1-2-3 તરીકે અહીંયા ડિનોટ કરવામાં આવેલ છે. આનો મતલબ શું? 1-2-3 હોય તો આપણે શું સમજવું કે 1ની બાજુમાં 2 હોય તો તે આ ઓરિજિનલ પરમ્યુટેશનમાં એ 1ની નીચે 2 હોય, 2ની બાજુમાં 3 હોય તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે 2ની નીચે અહીંયા 3 છે. પછી 3 રિલેટેડ ટુ 1 હોય તો અહીંયા તમે શું જોઈ શકો છો? 3ની નીચે 1. એટલે આ જે આપણું પરમ્યુટેશન છે તેને આપણે આ સાયક્લિક પરમ્યુટેશન તરીકે એક્સપ્રેસ કરીએ છીએ. આ જે સાયક્લિક પરમ્યુટેશન છે તેમાં કેટલા આપણા એસના મેમ્બર્સ અહીંયા ઇન્વોલ્વ દેખાય છે? 3. એટલે એને 3 સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા સાયક્લિક પરમ્યુટેશન ઓફ લેન્થ 3 તરીકે પણ આપણે એને કહી શકીએ. તેવી રીતે બીજું જે આ ત્રીજું પરમ્યુટેશન છે તેને આ રીતે ઇન્ડિકેટ કરવામાં આવેલું છે. અહીંયા 1
રિલેટેડ ટુ 3 છે, 3 રિલેટેડ ટુ 2 છે, અને પછી અહીંયા 2 રિલેટેડ ટુ 1 આવે છે. એટલે અહીંયા જોશું તો 1 રિલેટેડ ટુ 2 છે, 1 રિલેટેડ 3 છે, 3 રિલેટેડ ટુ 2 છે, અને 2 રિલેટેડ ટુ ફરી 1 છે. એટલે અહીંયા 3 ઓબ્જેક્ટ્સ એકબીજાને રિપ્લેસ કરે છે. 1 રિલેટેડ ટુ 3 છે, 3 રિલેટેડ ટુ 2 છે, અને 2 રિલેટેડ ટુ 1 છે. એટલે આપણે 1ની નીચે આપણે શું રાખી શકીએ, 1ની નીચે 3 રાખી શકીએ. અહીંયા તમે જોઈ શકશો, આ જો કે આ જે આપણું પરમ્યુટેશન છે, આ સિગ્મા 2, આ સિગ્મા 2 તરીકેને ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો આ જે છે તેને આપણે, આ પરમ્યુટેશનને તમે આ સાયક્લિક પરમ્યુટેશન તરીકે જોઈ શકો. એટલે આ પણ સાયક્લિક પરમ્યુટેશન ઓફ લેન્થ 3 છે. પછી જે બાકીના છેલ્લા 3 જે દેખાય છે તે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ ચોથું જે છે તેમાં 1 રિલેટેડ ટુ 1 છે, એટલે 1 નીચે 1 બી, આ તે પછીનું છે પાંચમું તો 2 રિલેટેડ ટુ છે, એટલે 2 ની નીચે 2 છે, છેલ્લામાં 3 રિલેટેડ ટુ 3 છે, એટલે 3 પોતે પોતાને રિલેટેડ છે. એટલે એ જે 3 જે પરમ્યુટેશન્સ છે તેને આ પ્રકારના ટ્રાન્સપોઝિશનથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો અહીંયા શું છે તમે જો છો તો 1 રિલેટેડ ટુ 1 છે, એટલે એને આપણે જ્યારે સાયક્લિક પરમ્યુટેશન તરીકે લખવાનું હોય તો અહીંયા 1 એબસન્ટ રાખવો પડે. એટલે T1માં 1 નથી, એટલે T1 જે છે એ 2 સાયકલ છે, એ હેવિંગ 2 મેમ્બર્સ 2 અને 3. એટલે એનો શું મતલબ, 2 3નો મતલબ શું કે 2 3ને રિલેટેડ છે અને 3 2ને રિલેટેડ છે, અને જે મેમ્બર દેખાતો નથી અહીંયા 1 નથી, 1 નથી, એટલે 1 પોતે પોતાને રિલેટેડ હોય. તો તમે આ જે T1 પરમ્યુટેશન છે તે આ રીતે તમે જોઈ શકો છો. તેવી રીતે T2માં આપણે 2 નથી રાખવાનો. પછી આ અહીંયા 3 રિલેટેડ ટુ છે, તો આપણે એ પરમ્યુટેશન જે છે અહીંયા એ 3ની નીચે 3 છે, એટલે આપણે અહીંયા 3 એબસન્ટ રાખીશું. એટલે આ જે આપણો પરમ્યુટેશન છે એને આ રીતનું ટ્રાન્સપોઝિશન તરીકે આપણે લખી શકીએ. એટલે આપણી પાસે ટોટલ કેટલા પરમ્યુટેશન્સ છે, 6. કયા કયા? તો આઈ ટી સિગ્મા 1, સિગ્મા 2, T1, T2 અને T3. પછી આપણે પ્રીવિયસ સેશનમાં એ પણ ડિસ્કસ કરી ગયા છે કે જે સાયક્લિક પરમ્યુટેશનની અંદર ઓડ નંબર ઓફ ઓબ્જેક્ટ્સ આવેલા હોય, ફોર એક્ઝામ્પલ 1, 3 અને 7, આ S7નો એક મેમ્બર છે, તો અહીંયા કેટલા ઓબ્જેક્ટ્સ આ સાયક્લિક પરમ્યુટેશનમાં આવેલા છે? 3 એ 3 છે એ ઓડ છે, બરાબર છે, એટલે એ ઇવન પરમ્યુટેશન તરીકે એને ઓળખવામાં આવે છે, એને કન્સિડર કરવામાં આવે છે. ને ઇવન પરમ્યુટેશન એટલે શું? કોઈપણ પરમ્યુટેશનને ઇવન નંબર ઓફ ટ્રાન્સપોઝિશન્સના પ્રોડક્ટ તરીકે એક્સપ્રેસ કરી શકાતું હોય તેને આપણે ઇવન પરમ્યુટેશન કહીએ છીએ. માની લો કે કોઈ પરમ્યુટેશન S7 જ મેમ્બર લઈએ સમજવા માટે, 1, 5, 2 અને 6, એટલે ફરીથી લખું છું, 1, 2, 5 અને 6, આ S7નો જ કોઈક મેમ્બર છે. SNમાં પર્ટિક્યુલર N તરીકે 7 લઈએ તો S7નો એક સાયક્લિક પરમ્યુટેશન હેવિંગ 4 ઓબ્જેક્ટ્સ. એટલે આમાં કેટલા ઓબ્જેક્ટ્સ આવેલા છે? 4 ઓબ્જેક્ટ્સ આવેલા છે. તો એ 4 ઓબ્જેક્ટ્સવાળા સાયક્લિક પરમ્યુટેશનને આ 1, 2,
वन ने फिक्स करवानो छे, पछी 15 अने 16 ए तौन ट्रांसपोजिशन ना प्रोडक्ट तरीके एक्सप्रेस करी शकाय छे, वो आपणे प्रीवियस सेशन में जोयुं छे। तो आज 1, 2, 5 अने 6 जे छे तेने 1, 2, 1, 5 અને 16 એમ 3 ઓડ નંબર, આ કેટલા છે ટ્રાન્સપોઝિશનની સંખ્યા ઓડ છે, એટલે એ ઓડ પરમ્યુટેશન કહેવાય। નો મતલબ શું કે જે સાયક્લિક પરમ્યુટેશનમાં ઓબ્જેક્ટ્સોની સંખ્યા ઇવન હોય તે ઓડ પરમ્યુટેશન થાય, અને જે સાયક્લિક પરમ્યુટેશનની અંદર ઓડ નંબર ઓબ્જેક્ટ્સ હોય તો એ ઇવન પરમ્યુટેશન થાય। કેમ કે આને આપણે 1, 3 અને 1, 5 એમ બે ટ્રાન્સપોઝિશન્સના પ્રોડક્ટ તરીકે લખી શકીએ, એટલે આ શું થશે, ઇવન પરમ્યુટેશન થશે। એટલે આપણે એ ડિસ્કસ કરી ગયા છે પ્રીવિયસ સેશનની અંદર કે જે સાયક્લિક પરમ્યુટેશનમાં ઓડ નંબર ઓફ ટ્રાન્સપોઝિશન્સ હોય, ઓડ નંબર ઓફ સિમ્બોલ્સ હોય તો તે ઇવન પરમ્યુટેશન છે, અને જે સાયક્લિક પરમ્યુટેશનમાં ઇવન નંબર ઓફ ઓબ્જેક્ટ્સ હોય તો તેને આપણે ઓડ પરમ્યુટેશન તરીકે ઓળખીએ છીએ। અહીંયા જે આપણને જે 6 પરમ્યુટેશન્સને આપણે સાયક્લિક પરમ્યુટેશન્સ તરીકે લખ્યા છે તેમાંના આ જે 3 છેલ્લા લખાય છે T1, T2, T3 એ ટુ સાયકલ્સ છે। કેટલી છે તો 3, તો એ 3 જે સાયક્લિક પરમ્યુટેશન્સ આ જે છે તે શું થશે, ઓડ પરમ્યુટેશન્સ થશે। અને જે આપણી પાસે અહીંયા પહેલાં ત્રણ તે સાયક્લિક પરમ્યુટેશન હેવિંગ ઓડ નંબર ઓફ ઓબ્જેક્ટ્સ, અહીંયા 3 છે, અહીંયા 3 ઓબ્જેક્ટ્સ આવેલા છે, અહીંયા 3 ઓબ્જેક્ટ્સ અથવા સિમ્બોલ્સ આવેલા છે, એટલે અહીંયા એક જ છે સોરી, તો એટલે આ જે છે આની આ બધા 3 સાયક્લિક પરમ્યુટેશનની અંદર ઓડ નંબર ઓફ ઓબ્જેક્ટ્સ આવેલા હોવાથી આ 3 ઇવન પરમ્યુટેશન છે। એટલે કોઈ પણ અહીંયા જે S3 તમે અહીંયા આપણે છે તેમાં અડધા ઇવન પરમ્યુટેશન હોય અને અડધા ઓડ પરમ્યુટેશન હોય, એવી રીતે ઇન જનરલ આપણું SN હોય તો SNમાં અડધા ઇવન પરમ્યુટેશન હોય, હાફ ઇવન પરમ્યુટેશન્સ હોય અને હાફ ઓડ પરમ્યુટેશન્સ હોવાના, એવું આપણે જે છેલ્લા યુનિટમાં ફોર્થ યુનિટની અંદર આપણે ડિટેલમાં જોવાના છે કે આ જે SN છે તેના અડધા ઇવન પરમ્યુટેશન્સ હોવાના અને અડધા ઓડ પરમ્યુટેશન્સ હોવાના। એટલે અહીંયા આપણી પાસે આ S3માં અડધા ઓડ પરમ્યુટેશન્સ છે, તે આ છે આપણી પાસે આ ઓડ પરમ્યુટેશન્સ છે અને આ જે છે એ ઇવન પરમ્યુટેશન્સ છે। ઓકે, ચાલો હવે આપણે S3ને આપણે નોન અબેલિયન ગ્રુપ અંડર ધ ઓપરેશન ઓફ પરમ્યુટેશન પ્રોડક્ટ અથવા પરમ્યુટેશન મલ્ટિપ્લિકેશન હેઠળ એને આપણે ગ્રુપ બતાવવાની કોશિશ કરીએ। તો આપણે કમ્પોઝિશન ટેબલ જે ઓપરેશન કઈ છે આપણી પાસે એ પરમ્યુટેશન્સનો ગુણાકાર, પ્રોડક્ટ ઓફ પરમ્યુટેશન્સ, તે હેઠળ આ જે છે અહીંયા આ પરમ્યુટેશન્સના પ્રોડક્ટના ઓપરેશનને આપણે ડોટ તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ। આવું કમ્પોઝિશન ટેબલ્સ આપણે SY માં પ્રિપેર કરતાં આપણે જાણીએ છીએ। અહીંયા આપણે જેટલા બી
S3ના મેમ્બર્સ હોય તેને આપણે પહેલે ફર્સ્ટ એમાં લખીએ છીએ, આપણે ફર્સ્ટ રો તરીકે એટલે કન્સ્ટ્રક કરવા માટેની, ને તે બે બધા મેમ્બર્સો છે તેને આપણે પહેલી કોલમ તરીકે લખીએ છીએ. અને પછી આપણે કમ્પોઝિશન ટેબલ પ્રિપેર કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે સિગ્મા વન નો ટી ટુ સાથેનો પ્રોડક્ટ કરવો હોય ને અહીંયા એનો આન્સર જે આવે આપણે ટી થ્રી કઈ રીતે આવે તે આપણે એક સમજવાની કોશિશ કરી, તે રીતે તમે પછી બાકીના સમજી શકશો. તો સિગ્મા વન અને ટી ટુનો પ્રોડક્ટ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સિગ્મા વન અને ટી ટુનો પ્રોડક્ટ, સિગ્મા વન એ થ્રી સાયકલ છે, વન ટુ થ્રી, ટી ટુમાં ટુ નથી હોતો અહીંયા, એટલે એ વન થ્રી. આ બેનો પ્રોડક્ટ કરવો હોય તો આપણે એસની અંદર ત્રણ મેમ્બર્સ છે, વન ટુ થ્રી, એટલે પહેલી રો આપણે વન ટુ થ્રી લખી દેવાની, અને પછી અહીંયા આપણે આ બેનો પ્રોડક્ટ કરવાનો છે, આ બેનો પ્રોડક્ટ કરવાનો છે, આનો અને આની સાથેનો આ ડિરેક્શનમાં પ્રોડક્ટ કરવાનો છે. એટલે અહીંયા વન રિલેટેડ ટુ ટુ હોય તો અહીંયા બીજા પરમિશનમાં ટુ રિલેટેડ ટુ શું છે અહીંયા નથી દેખાતો, એટલે ટુ પોતે જ છે, એટલે વન રિલેટેડ ટુ હોય ને અહીંયા ટુ રિલેટેડ જે મેમ્બર હોય તે લખવાનો આવે તો અહીંયા ટુ લખવાનો આવશે, કેમ કે અહીંયા ટુ રિલેટેડ ટુ ટુ છે, અહીંયા ટુ રિલેટેડ ટુ ટુ છે. પછી ટુ રિલેટેડ ટુ થ્રી તો અહીંયા થ્રી રિલેટેડ ટુ વન, તો ટુની નીચે આપણે વન લખવાનું હોય. ને પછી વન 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 ટુ મેપિંગ છે એટલે આપણે આ કમીચીને આપણે ત્રણ લખી દેવાનો હોય, અથવા આપણે સમજવું હોય કે ભાઈ થ્રી રિલેટેડ ટુ વન છે પહેલાંમાં, તો વન રિલેટેડ ટુ શું છે થ્રી છે, તો આપણે ત્રણની નીચે ત્રણ લખવાનું આવે. ને અહીંયા ત્રણની નીચે ત્રણ છે એટલે ત્રણ પોતે પોતાને રિલેટેડ છે, એટલે એ કયું ટ્રાન્સપોઝિશન થશે, વન ટુ, ને વન ટુને આપણે શું કહીએ છીએ ટી થ્રી કહીએ છીએ. એટલે સિગ્મા વન અને સિગ્મા ટુનો પ્રોડક્ટ આપણને કયું એ પરમિટેશન મળે છે, તો ટી થ્રી. તેવી રીતે તમે આ પ્રોડક્ટ તમે પોતાની રીતે સમજીને એનો પ્રોડક્ટ શોધીને એ તમે આ કમ્પોઝિશન ટેબલ પ્રિપેર કરી શકશો. હવે આપણે આઈ અહીંયા તમે જોશો કે આ આ પહેલી કન્સ્ટ્રક કરેલી જે રો છે નો મતલબ શું થવાનો, આપણે આઈ સાથે કોઈ પણ મેમ્બરનો પ્રોડક્ટ લીધો છે ને પરિણામે અહીંયા તે જ મેમ્બર આન્સરમાં આવે છે. એટલે શું કે આઈ સાથે કોઈ પણ એક્સ મેમ્બર, એસ થ્રીનો મેમ્બર રાખીએ છીએ તો એક્સ આવે છે. પહેલી કોલમ આપણે ઓબ્ઝર્વ કરશું ધ્યાનથી, આ કન્સ્ટ્રક કરેલી, તો શું થાય છે, કોઈ પણ મેમ્બર એક્સ એસ થ્રીનો, કોઈ પણ મેમ્બર આ, તે આઈ સાથે પ્રોડક્ટ લઈએ છે તો એક્સ ઇટસેલ્ફ આવે છે. એટલે આપણે શું કહી શકીએ કે આ આઈ લેફ્ટ આઈડેન્ટિટી છે અને આ આઈ રાઇટ આઈડેન્ટિટી પણ છે. એટલે આઈ એક્સ બરાબર એક્સ બરાબર એક્સ ડોટ આઈ થાય એટલે આઈ આપણો આઈડેન્ટિટી એલિમેન્ટ થશે એસ થ્રીનો. હવે જ્યાં જ્યાં પછી એસોસિએટિવ પ્રોપર્ટી તો આપણે ઇઝીલી એસ્ટાબ્લિશ કરી શકીએ. હવે જ્યાં જ્યાં આઈ છે ત્યાં આપણે સર્ક્યુલર રિજન કરીએ છીએ, સ્ક્વેર કરીએ છીએ અહીંયા. એનો મતલબ શું થવાનો કે જે પણ એક્સ અને વાયની વચ્ચે, વાય અને એક્સની વચ્ચે આપણે બાઇનરી ઓપરેશન પ્રોડક્ટ ઓફ પરમ્યુટેશન્સ મૂકતા આપણને આઈડેન્ટિટી પરમ્યુટેશન આવે છે. એટલે તે શું થવાનું, એક્સ અને વાય એકબીજાના ઇન્વર્સિસ થાય. એટલે આપણે જ્યાં જ્યાં આઈ છે તે બે મેમ્બર્સના પ્રોડક્ટ તરીકે આઈ આવે તે એકબીજાના ઇન્વર્સિસ થશે. અહીંયા શું જોશું પહેલામાં કે આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ છે, એટલે આઈડેન્ટિટી તો કોઈ પણ ગ્રુપમાં પોતે પોતાનો જ ઇન્વર્સ હોય
આઈડેન્ટિટી પોતે પોતાના જ ઇન્વર્સ હોય. પછી આ સિગ્મા વન અને સિગ્મા ટુના પ્રોડક્ટમાં અહીંયા આઈ આવે છે, સિગ્મા વન અને સિગ્મા ટુના પ્રોડક્ટમાં આઈ આવે છે. અને સિગ્મા ટુ, સિગ્મા ટુ ડોટ સિગ્મા વન એ આઈ આવે છે. એટલે આપણે શું કહી શકશું કે સિગ્મા વન અને સિગ્મા ટુ એકબીજાના ઇન્વર્સ છે. એટલે સિગ્મા વનનો ઇન્વર્સ સિગ્મા ટુ અને સિગ્મા ટુનો ઇન્વર્સ સિગ્મા વન આપણે કહી શકીએ. તેવી રીતે અહીંયા ક્યાં આઈ છે, ટી વન, ટી ટુ અને ટી થ્રીનું આ કમ્પોઝિશન ટેબલ અહીંયા ઓબ્ઝર્વ કરશું તો ટી વન સાથે ટી વનનો પ્રોડક્ટ લેવામાં આવેલો છે અને આન્સરમાં આઈ છે. ટી ટુની સાથે ટી ટુનો પ્રોડક્ટ લેવામાં આવેલો છે એનો આન્સર આઈ છે. અને ટી થ્રી સાથે ટી થ્રીનો પ્રોડક્ટ લેવામાં આવેલો છે અને એનો આન્સર આઈ છે. એટલે શું થવાના, ટી વન, ટી ટુ, ટી થ્રી આઈ બરાબર વન ટુ થ્રી લઈએ તો દરેક ટી આઈ એ પોતે પોતાનો ઇન્વર્સ થશે. એટલે આપણે જો ટૂંકમાં કહેવું હોય ઇન્વર્સિસ ઓફ આઈ, સિગ્મા વન, સિગ્મા ટુ, ટી વન, ટી ટુ એન્ડ ટી થ્રી આર રિસ્પેક્ટિવલી આઈ, સિગ્મા ટુ, સિગ્મા વન, ટી વન, ટી ટુ એન્ડ ટી થ્રી રિસ્પેક્ટિવલી. એટલે આઈ, સિગ્મા વન, સિગ્મા ટુ, ટી વન, ટી ટુ, ટી થ્રીના રિસ્પેક્ટિવલી ઇન્વર્સિસ કયા થવાના, તો આઈ, સિગ્મા ટુ, સિગ્મા વન, ટી વન, ટી ટુ અને ટી થ્રી, જે અહીંયા મેન્શન કરેલું છે. તમે જોઈ શકશો કે આઈ, સિગ્મા વન, સિગ્મા ટુ, ટી વન, ટી ટુ અને ટી થ્રીના ઇન્વર્સિસ છે રિસ્પેક્ટિવ કહેવાય છે. તો આઈનો આઈ, સિગ્મા વનનો કયો હતો સિગ્મા ટુ, સિગ્મા ટુનો કયો હતો સિગ્મા વન, અને ટી વન, ટી ટુ, ટી થ્રીના કોણ પોતે જ. એવી રીતે દરેક આ એસ્રીના મેમ્બર્સના ઇન્વર્સિસ આપણને એસ્રીના મેમ્બર્સ મળે છે. અને બીજું થોડું ઓબ્ઝર્વ કરશું કે આ સિગ્મા વન ટી વન છે, અહીંયા જોશું સિગ્મા વન અને ટી વનનો પ્રોડક્ટ, સિગ્મા વન અને ટી વનનો પ્રોડક્ટ, અહીંયા શું આવેલું છે આપણી પાસે ટી ટુ છે, બરાબર છે. અને ટી વન સિગ્મા વન છે, ટી વન સિગ્મા વન, ટી વન સિગ્મા વન, ટી વન સાથે સિગ્મા વનનો પ્રોડક્ટ એ અહીંયા છે. ક્યાં છે, આ આ બે સરખા નથી. એટલે તમે અહીંયા અહીંયા મેં લખેલું છે કે સિગ્મા વન ટી વનનો આન્સર ટી ટુ આવે છે અને ટી વન સિગ્મા વનનો આન્સર ટી થ્રી આવે, અને આ બે સરખા નથી. એટલે અહીંયા એક્સ વાય અને વાય એક્સનો પ્રોડક્ટ સરખો નથી પર્ટિક્યુલર બે મેમ્બર્સ માટે. એટલે આપણે શું કહી શકીએ કે આ ગ્રુપ તો થાય છે પણ એ અબેલિયન ગ્રુપ નથી. હવે તમે પોતાની રીતે એસ ફોર કન્સ્ટ્રક્ટ કરવાની કોશિશ કરજો, કેમ કે એસ ફોરમાં કેટલા મેમ્બર્સ આવશે, એસ ફોર ગ્રુપની અંદર ફોર ફેક્ટોરિયલ મેમ્બર્સ આવશે અને એ ફોર ફેક્ટોરિયલ એટલે ચોવીસ. એટલે ચોવીસ એસની અંદર જો ચાર મેમ્બર્સ હશે તો એસ ફોરની અંદર એ ફોર ફેક્ટોરિયલ એટલે ચોવીસ મેમ્બર્સ આવશે. થેન્ક યુ. કેમ કે આ એડિટ થવાનું